તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 26 જુલાઈ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. હાલ આર પર હજી મેઘરાજા વરસ્યા નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અછત જેવી સ્થિતિ છે. જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામે એક ખેડૂતે આત્મહત્યા કરી છે. રિંકલભાઈ નકુમ નામના 29 વર્ષીય ખેડૂત વરસાદ ન થતા ચિંતામાં હતા. વરસાદ વગર વાવણી ન થતા આર્થિક ભીંસમાં આવનાર રિંકલભાઈએ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા દુષ્કાળનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે. જામનગરમાં રંગમતી નદીના પટમાં તથા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજાય છે. આ વર્ષે પણ આ બંને જગ્યાઓ પર મેળા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ હતી. જામ્યુકોને રંગમતી નદી પાસે ગ્રાઉન્ડ ભાડા પેટે 10,65,000ની આવક થઈ છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ ભાડા પેટે 1.25 કરોડની આવક થઈ છે. એટલે કે જામ્યુકોને કુલ 1,36,00,000ની આવક થઈ છે. ગત વર્ષ કરતા શ્રાવણી મેળાના ભાડાની આવકમાં 33,00,000નો વધારો થયો છે. જામ્યુકોમાં તિજોરી નબળી છે. ગાંધીનગરથી ગ્રાન્ટ મળ્યા પછી સ્ટાફનો પગાર થઈ શકે છે. આવી વિકટ આર્થિક સ્થિતિમાં જામ્યુકોએ 18.5 લાખની કાર ખરીદી છે. ડેપ્યુટી મેયર માટે નવી ઇનોવા કાર ખરીદવામાં આવી છે. ભવિષ્યમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે પણ નવી કાર ખરીદવામાં આવશે એવો અહેવાલ છે. સમગ્ર ઘટનાથી પદાધિકારીઓ પ્રજાના પૈસે વૈભવ ભોગવતા હોવાનું ઉજાગર થાય છે. ગૌરવ દહીના ખંભાળિયામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. દિલ્હીની લીનુ સિંઘે તેમના વિરુદ્ધ યૌન શોષણ આરોપ લગાવ્યો છે. દહિયા પત્નીને છોડી અન્ય સ્ત્રી સાથે રહેવાની પણ ચર્ચા છે. સમગ્ર મુદ્દે ફરિયાદ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ સમિતિ રચી છે. 5 સભ્યોની તપાસ સમિતિ સમગ્ર મામલાની ચકાસણી કરશે. આરોપી દહિયાનું પદ પણ બદલવામાં આવ્યું છે. BYCS એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે શહેરોમાં સાયકલના મહત્તમ ઉપયોગની હિમાયત કરે છે. આ પ્રવૃત્તિને વેગ આપનાર લોકોને સાયકલ મેયરની પદવી આપવામાં આવે છે. ભારતમાં કુલ 13 સાયકલ મેયર છે. જામનગરના બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર પ્રશાંત તન્ના 14મા સાયકલ મેયર બન્યા છે. તેમની આ સિદ્ધિથી નગરને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે. આજે જામનગરમાં સુપરમાર્કેટ પાસે આવેલ બાંધણીની દુકાનમાં આગ લાગી હતી. નક્ષત્ર આર્ટ નામની દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગને કાબૂમાં લઈ લીધી હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.